ફાયર અને પબજી જેવી ગેમ્સના વ્યસનને કારણે ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરીશું કે જે ઘટનામાં એક 14 વર્ષના બાળકે પબજી અને ફ્રી ફાયર જેવી ગેમ રમીને પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું છે. તે ઊંઘમાં પણ ફાયર ફાયરની બૂમો પાડે છે. ત્યારે શું છે સમગ્ર ઘટના અને કઈ રીતે આ બાળકે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું છે તે વિશે વાત કરીએ. ફ્રી ફાયર અને પબજી જેવી ગેમ્સના વ્યસનને કારણે ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. પબજી ગેમ રમ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હેદર પોતાનો પ્રેમી શોધવા નેપાળ થઈને ભારત આવી હતી. તે જ સમયે રાજસ્થાનના અલવરથી ઓનલાઈન ગેમ્સ સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળકે ઓનલાઈન મોબાઈલ ગેમ્સની લતને કારણે માનસિક સંતુલન ગુમાવ્યું છે. ફાયર ફાયર આ બાજુથી બાજુમાં 14 વર્ષનો બાળક રાત્રે સૂતી વખતે કંઈક આવી બૂમો પાડતો હોય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઊંઘમાં પણ તેના હાથ ફરતા રહે છે અને તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું છે. અલવરના મુંગાસ્કા કોલોનીમાં રહેનારા 7મું ધોરણ ભણનારા વિદ્યાર્થીનો આ કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 7 મહિનાથી તે પબજી અને ફ્રી ફાયર જેવી ઓનલાઈન ગેમ્સ રમતો હતો. આ ગેમની લતને કારણે તે દિવસમાં 14 થી 15 કલાક ગેમ રમતો હતો. માતા પિતા જો તેને ટોકે તો તે રાતે ચાદર અને રજાઈ ઓઢીને ગેમ રમતો હતો. લાંબા સમય સુધી ગેમ રમવાને કારણે તેનો સ્ક્રીન ટાઈમ વધવા લાગ્યો હતો, જેના કારણે તેને માનસિક સંતુલન ગુમાવી દીધું છે. પુત્રએ માનસિક સંતુલન ગુમાવી દીધા બાદ માતા પિતા તેને એક સ્પેશિયલ સ્કૂલમાં લઈને આવ્યા છે, જ્યાં ટ્રેનર તેની રોચક રીતે સારવાર કરી રહ્યા છે. સારવારમાં બાળકને ગેમ રમાડવામાં આવી રહી છે. જી હા, વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરી રહેલા સ્પેશિયલ ટીચર ભવાની શર્માએ આ બાબતે જણાવ્યું કે અમારી સ્પેશિયલ સ્કૂલમાં જે બાળક આવ્યો છે તેના માતા પિતા સાથે વાત કરીને અને આકલન કર્યા બાદ અમને જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીને પબજી અને ફ્રી ફાયર જેવી ગેમોની લત લાગી ગઈ હતી. ફ્રી ફાયર જેવી ગેમ વારંવાર હાર્યા બાદ તેની અસર મગજ પર પડે છે. અત્યારે આ વિદ્યાર્થીને ફ્રી ફાયર અને તેના જેવી ગેમો રમાડવામાં આવે છે અને વિદ્યાર્થીને ગેમ જીતાડવામાં આવી રહી છે, જેના કારણે તેનો આત્મવિશ્વાસ વધશે અને તેની માનસિક સ્થિતિ ઠીક થશે. કાઉન્સેલિંગ સ્પેશિયલ ટીચર ભવાની શર્મા જણાવે છે કે વિડીયો ગેમમાં હારવાની અસર બાળકોના મન પર સાડી નથી પડતી, જ્યારે ગેમ્સની લત અને વધુ પડતા ફોકસને કારણે તેઓ માનસિક પ્રભાવ પડે છે. આવા કેસમાં તે આત્મહત્યા કરી લે છે અથવા તો તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે. આવા કેસમાં આવા બાળકને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેના કારણે તે પોતાની હાર અને ડર પર કાબુ મેળવી શકે. આમ રાજસ્થાન ખાતે આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાળકને ગેમ રમવાનું ભાડે પડ્યું છે અને હાલ બાળકે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને સારવાર લઈ રહ્યો છે.